जय माताजी। जीवन ज्योत यूट्यूब चैनल मा आपनु स्वागत छे। आजे आपणे सांभळीशुं तुलसी चालीसा वार्ता रूपे। तुलसी चालीसा नो पाठ मनुष्य ने सर्वे बंधनों माथी मुक्त करी विष्णु पद नी प्राप्ति करावे छे। श्री हरि विष्णु ने प्रसन्न करवा अने तुलसी माता नी कृपा मेळववा तुलसी चालीसा नो पाठ खूब ज पुण्यदायी छे। जो आ वीडियो आपने पसंद आवे तो लाइक शेर अने सब्सक्राइब जरूर करजो। अने बाजू मां आवेल बेल आइकन पर क्लिक न करी होय तो क्लिक करो के जेथी अमारा नवा वीडियो नी जानकारी आपने मळती रहे। बोलो तुलसी माता की जय। हे भगवती सत्यवती तुलसी माता, तू सुख आपनारी छो, तमारी सदाय जय हो जय हो। हे भगवान श्री हरि विष्णु ना प्रिय गुणों नी खाण, हे वृंदा माता हूँ तमने नमस्कार करू छू। भगवान श्री हरि ना मस्तक पर बिराजमान हे तुलसी माता, मने अमर रहेवानु वरदान आपो। लोकोना कल्याण माटे ओ वृंदावनी हवे विलंब न करो। हे तुलसी माता तमे धन्य छो, श्रुतियोमां सदाय तमारी महिमाना गुणगान करवामां आवे छे। तमारा जीवनमां तमे भगवान विष्णुने प्रिय छो। भगवान विष्णुने पति रूपे प्राप्त करवा माटे ઘણા વર્ષો સુધી તમે કઠિન તપ કર્યું, ત્યારે ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ અને તમને દર્શન આપ્યા। ત્યારે તમે ભગવાનને હાથ જોડીને વિનંતી કરી કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમને પત્ની તરીકે સ્વીકાર કરે, પરંતુ ભગવાન શ્રી હરિએ તમને દીન જાણીને છોડી દીધા। હે માતા તુલસી, તમારી વાણી સાંભળીને દેવી લક્ષ્મીજીએ તમને શ્રાપ આપ્યો અને કહ્યું કે તમે તમારા માટે અયોગ્ય વર માંગ્યો છે, તેથી તમે એક વૃક્ષનું રૂપ ધારણ કરશો। તેથી તમે ભગવાન વિષ્ણુને પથ્થરના રૂપમાં તમારી નીચે રહેવાનો શ્રાપ આપ્યો। તે જ સમયે ભગવાન વિષ્ણુએ આ વચન આપ્યું અને તેને સાંભળીને બધા વ્યથિત થઈ ગયા। ભગવાન વિષ્ણુએ વચન આપ્યું હતું કે જ્યારે સમય આવશે ત્યારે આ સંસાર તમારી પૂજા કરશે અને તમે મારી પત્નીના રૂપે પૂજાશો। ત્યાર પછી ગોકુળમાં સુદામા ગોપની તમે પત્ની બન્યા। એકવાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાસલીલા રચાવી રહ્યા હતા ત્યારે રાધાજીએ તમારા પ્રેમ પર શંકા કરી અને તમને તે જ સમયે શ્રાપ આપ્યો કે આ પૃથ્વી લોકમાં મનુષ્ય સ્વરૂપે તમે જન્મ લેશો અને સુદામા શંખચૂડ નામનો રાક્ષસ રાજા થશે અને તેની સાથે તમારા લગ્ન થશે। આ રીતે એક ચક્ર પસાર થઈ ગયું અને આગળના ચક્રમાં તમારો ત્રીજો જન્મ થયો। ત્રીજા જન્મમાં તમારું નામ વૃંદા હતું અને તમારા લગ્ન જલંધર નામના રાક્ષસ સાથે થયા હતા। જલંધર ખૂબ જ શક્તિશાળી રાક્ષસ હતો। બધા દેવોને હરાવીને તેને ભગવાન શંકર સાથે પણ યુદ્ધ કર્યું। જ્યારે ભગવાન શંકર તેની સેના સાથે જલંધરને હરાવી શક્યા નહીં ત્યારે તેને મારવા માટે ભગવાન શિવે વિષ્ણુજીને પોકાર કર્યો, પણ હે માતા તુલસી, વૃંદાના રૂપમાં તમારી પતિવ્રતા ધર્મને કારણે અસુર જલંધરને કોઈ મારી શકતું નથી કે ના તો તેને કોઈ હરાવી શકે છે। ત્યારે ભગવાન વિષ્ણુએ જલંધરનો વેશ ધારણ કરીને તમારી પાસે આવ્યા। ભગવાન વિષ્ણુએ શિવજીની મદદ કરવા માટે કપટનો સહારો લીધો અને જેનાથી તમારી પતિવ્રતાનો ભંગ કર્યો। તમારી પતિવ્રતા અને સતીત્વ ભંગ થતા જ ભગવાન શિવે જલંધરને મારી નાખવામાં સફળ થયા। જલંધરના મૃત્યુના સમાચાર સાંભળીને તમારા હૃદયને ખૂબ જ દુઃખ પહોંચ્યું। જલંધરનું મૃત્યુ થતા જ ભગવાન વિષ્ણુએ તેમનું સ્વરૂપ બતાવ્યું, જેને જોઈને તમે ખૂબ જ દુઃખી થયા અને તમે ભગવાન શ્રી હરિને શ્રાપ આપીને કહ્યું કે જેમ તમે કપટનો સહારો લઈને જલંધરને મારી નાખ્યો છે તેવી જ રીતે રાવણ કપટથી સીતાનું હરણ કરશે। હે ભગવાન વિષ્ણુ, તમારું હૃદય પથ્થર સમાન છે, તમે અધર્મનો સહારો લઈ જલંધરને મારી નાખ્યો છે, એટલે હું તમને શ્રાપ આપું છું કે તમારું શરીર પણ પથ્થરનું થઈ જશે। ત્યારથી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ તરીકે પૂજાવા લાગ્યા। તમારો શ્રાપ સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે વિચાર કર્યા વગર શ્રાપ આપ્યો છે, પરંતુ તમારા પતિના કૃત્યને તમે જોયું નથી, જે માતા પાર્વતીને પણ છલવા જઈ રહ્યા હતા। તમારી બુદ્ધિ જડ બની ગઈ છે એટલે તમે પણ
નિષ્ક્રિય જળ રૂપ બની જશો અને આ સંસારમાં તુલસીના અનોખા છોડ તરીકે ઓળખાશો। તમારા શ્રાપને સફળ કરવા હું પણ ગંડકી નદીમાં શાલિગ્રામ બની મધ્યમાં હું હાજર રહીશ। ત્યાર પછી ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે વૃંદા, તું મને તુલસીના રૂપે સદાય પ્રિય રહેશે। જે કોઈ તને મારા શાલિગ્રામ સ્વરૂપે અર્પણ કરશે તે જગતના તમામ સુખો ભોગવીને મોક્ષને પ્રાપ્ત કરશે। તુલસીને અર્પણ કર્યા વિના ભગવાનનું શરીર સડકતું રહે છે અને તેના હૃદયમાં ખૂબ જ દુઃખ થાય છે। જે કોઈ મનુષ્ય ભગવાન વિષ્ણુને તુલસી પત્ર પધરાવેલા જળથી સ્નાન કરાવે છે તો તે અમૃતના હજારો ઘડા ભગવાનને રેડે છે એવું માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુને તુલસીજી અતિ પ્રિય છે, તે બધી જ મુશ્કેલીઓ દૂર કરે છે। ભગવાન વિષ્ણુની પ્રેમથી પૂજા કરવી, ભગવાન વિષ્ણુ માટે તુલસી અને રાધામાં કોઈ તફાવત નથી, તેને માટે બંને એક જ સમાન છે। ભલે ભગવાન વિષ્ણુને તમે 56 ભોગ અર્પણ કરો પણ તુલસી દળ વિના ભગવાન વિષ્ણુને તે માન્ય નથી। તુલસીના છોડની છાયામાં તમામ તીર્થોનું સુખ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। જે કોઈ નિત્ય તુલસીજીની પૂજા કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે। કવિ સુંદરદાસ પણ ભગવાન વિષ્ણુના ગુણગાન ગાય છે અને તુલસીજીની પૂજા કરી હજારો ગણા ફળને પ્રાપ્ત કરે છે। તે દુર્વાસા ઋષિના ધામ પ્રયાગમાં રહે છે। જે મનુષ્ય દરરોજ તુલસી ચાલીસાનો પાઠ કરે છે તેને નિત્ય અનેક પ્રકારની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને અંતે તેને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે। તુલસી ચાલીસાનો પાઠ કરી ઘરના આંગણામાં તુલસીજીનો છોડ વાવો અને તે તુલસી માતાની પૂજા કરી ત્યાં દીવો પ્રગટાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। જે મનુષ્ય તુલસી ચાલીસાનો પાઠ કરે છે ભગવાન વિષ્ણુ તેના પર પ્રસન્ન થાય છે અને તેની સમગ્ર દરિદ્રતા અને જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને તેના બધા જ કાર્યો સફળ થાય છે। જે કોઈ તુલસીજી અર્પણ કરે છે તેને ત્યાં ભગવાન વિષ્ણુ આનંદપૂર્વક નિવાસ કરે છે। તુલસીજીનો મહિમા લખીને તુલસીજીના પુત્ર સુખરામે એવું કામ કર્યું છે કે જેવું રામચરિતમાનસની રચના કરીને કવિ તુલસીદાસજીએ કર્યું હતું। આ પ્રકારે જે કોઈ નિત્ય ભક્તિભાવપૂર્વક તુલસી ચાલીસાનો પાઠ કરે છે તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। તો બોલો તુલસી માત કી જય, બોલો વિષ્ણુ ભગવાન કી જય।